કેમ છો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હાલમાં આપણે પ્રકરણ 5 સાતત્ય અને વિકલનીયતાનો અભ્યાસ કરીએ છીએ. અત્યાર સુધીમાં આ પ્રકરણમાં સાતત્ય વિશે ચર્ચા કરી, ત્યારબાદ વિકલનીયતામાં વિકલનમાં ત્રિકોણમિતીય વિધેય, સાકરનો નિયમ, ત્યારબાદ ગુડનો નિયમ અને ગયા લેક્ચરમાં ત્રિકોણમિતીય પ્રતિવિધેયના વિકલિતનો આપણે અભ્યાસ કર્યો હતો અને એના પરથી ઘણા બધા દાખલાઓનો વિસ્તારપૂર્વક અભ્યાસ કર્યો છે. હાલમાં આજે આપણે લઘુગુણકીય વિધેયોના ગુણધર્મો, કોના વિશે વાત કરવાની છે, લઘુગુણકીય વિધેયના ગુણધર્મો વિશે અભ્યાસ કરવાનો છે. જોઈએ લઘુગુણકીય વિધેયના ગુણધર્મો. સૌપ્રથમ લઘુગુણકીય વિધેયના ગુણધર્મો વિશે અભ્યાસ કરતા પહેલા લઘુગુણકીય વિધેયના થોડા સૂત્ર છે એનો અભ્યાસ કરી લઈએ, બરાબર? ચાલો જોઈએ. નંબર 1, લોગ એમ ઇન્ટુ એન. લોગ એમ ઇન્ટુ એન, લોગ બેઝમાં હોય અને એમ ઇન્ટુ એન હોય. અત્યાર સુધી જે આપણે દાખલા ગણીએ ને એમાં લઘુગુણકીય વિધેયવાળા કોઈ દાખલા હતા નહીં. ત્રિકોણમિતીય વિધેય અથવા તો બહુપદીય વિધેયના જ ગણ્યા છે. હવે પછી આપણે લઘુગુણકીય વિધેયના અભ્યાસ કરવાનો છે. જો બે વચ્ચે ગુણાકાર હોય તો આપણે શીખી ગયા છે કે ગુણાકાર હોય તો સરવાળો થાય લઘુગુણકીય વિધેયમાં. લોગ એ બેઝ એમ પ્લસ લોગ એ બેઝ એન, એટલે કે લોગ એમ વત્તા લોગ એન. ગુણાકાર હોય ત્યારે સરવાળો, ભાગાકાર હોય લોગ એ બેઝમાં એમના છેદમાં એન હોય, જો ભાગાકાર હોય તો બે વચ્ચે બાદ બાદ લોગ ઇ બેઝ એમ માઇનસ લોગ ઇ બેઝ એન. ગુણાકાર હોય તો સરવાળો, ભાગાકાર હોય તો બાદ બાદ. ત્યારબાદ લોગ એમ ની એન ઘાત, ઘાત હોય તો લઘુગુણકીય વિધેયમાં ઘાત આગળ આવે. એન ઘાત કા આવે, એન લોગ એ બેઝ એમ ઘાત કા આવે આગળ. ચાલો લોગ એ બેઝ એક્સ. હવે એવા કોઈ બહુપદી આપેલી હશે કે એનું વિકલન આપણને આવડતું ન હશે ને એ બેઝ એક્સ ના સ્વરૂપમાં હશે તો મારે એને અમુક રીતે ફેરવીએ તો આ મુજબ ફેરવી શકશો કે લોગ એ બેઝ ઈ, કોઈક સંખ્યા લીધી, માઇનસ લોગ ઈ બેઝ એક્સ, આ મુજબ એને ફેરવી શકાશે. એક્ઝામ્પલ આવશે તેનાની વધારે ચર્ચા કરશું. નંબર 4 ની એવું છે, લોગ એ બેઝ એક્સ આ પાંચ બાકીમાં ફેરવ્યું છે, આ ભાગાકારમાં ફેરવ્યું છે. 4 અને 5 ના જ્યારે એક્ઝામ્પલ આવશે ત્યારે વધારે ચર્ચા કરશું. હવે આ ખાસ ધ્યાન આપવાનું છે તમારે, e ની ઘાતમાં log e બેઝ x, e ની ઘાત છે e ની ઉપર log e બેઝ x છે તો e ની વેલ્યુ થાય છે x. એની વેલ્યુ કેટલી થાય છે x, એટલે જ્યારે આ મુજબનું એક્ઝામ્પલ હશે તો ત્યારે એનો આપણે x લખશું, x નો પછી જે કોઈ વિકલન કરવાનું હોય તે કરીશું. ત્યારબાદ log tan બેઝ 10 ની કિંમત 1, log e બેઝ e ની કિંમત 1, log a બેઝ 1 ની કિંમત કેટલી, શૂન્ય, બરાબર છે. ચાલો ત્યારબાદ ત્રિકોણમિતીય વિધેય e રેસ ટુ x, e ની x ઘાત હોય તો એનું વિકલિત e રેસ ટુ x થશે. e રેસ ટુ x નું વિકલિત શું થશે, e રેસ ટુ x. ત્યારબાદ log x, log x નું વિકલિત આપણે લેશું 1 upon x, log x નું વિકલિત શું લેશું, 1 upon x, બરાબર. તો આ લઘુગુણકીય વિધેય છે કે એની આપણને જરૂરિયાત છે. બાકીના સાકરનો નિયમ અથવા તો ગુડ વિધેયનો ની તો જરૂરિયાત પરવાની જ છે, એ વિધેયની જરૂરિયાત વિકલિતમાં પરવાની છે. તમને જ્યાં યોગ્ય લાગે એ વિધેયનું વિકલિત કરવાનું, ગયા જે નિયમ ભણી ગયા એના પરથી. પણ લઘુગુણકીય વિધેયો તો આ મુજબમાં આપણે કામ કરવાનું છે કે જો સૌપ્રથમ લઘુગુણકીય વિધેય ગુણાકારમાં આપ્યા હોય તો એને સરવાળામાં ફેરવશું જેથી વિકલિત કરવામાં તકલીફ ન પડે. ભાગાકારમાં આપ્યા હોય તો બાદબાકીમાં ફેરવશું
જેથી વિકલિત કરવામાં તકલીફ ન પડે. એ જ મુજબ ઘાટમાં આવ્યું હોય તો ઘાટ આગળ લાવશો, ત્યારબાદ વિકલન કરશો. તો આ મુજબના નિયમ પહેલા એપ્લાય કરશો, ત્યારબાદ એનું વિકલિત કરીશું, જેથી વિકલન કરવામાં આપણને કોઈ તકલીફ પડે નહીં. તો સૌ પ્રથમ લઘુગુણકીય જે વિધેય 7 બોર્ડ પર આપ્યા છે એને કમ્પ્લીટ કરી લેવા, ત્યારબાદ લઘુગુણકીય વિધેયને આપણે વિકલિત કરીશું. બરાબર છે? તો આટલા કમ્પ્લીટ કરવાના. હવે એના પરથી આપણે એક્ઝામ્પલ જોઈએ. એકદમ સિમ્પલ છે, તમારે આરામથી આવડી જશે. બરાબર? ચાલો, e રેસ ટુ x ના છેદમાં sin x. શું છે એક્ઝામ્પલ? e રેસ ટુ x ના છેદમાં sin x, એની આપણે ગણતરી કરવાની છે કે e રેસ ટુ x ના છેદમાં sin x ના વિકલિત કરો. બરાબર છે? તો હવે અહીંયા પહેલા ધ્યાન આપવાનું છે, e રેસ ટુ x ઉપર છે, sin x નીચે છે. તો સૌ પ્રથમ કયો નિયમ? ભાગાકારના નિયમનો ઉપયોગ કરવો પડશે. કોનો ઉપયોગ કરવો પડશે? ભાગાકારનો નિયમ. ચાલો તો જોઈએ, બે મિનિટ. ચાલો, e રેસ ટુ x ના છેદમાં sin x માં પહેલા ભાગાકારનો નિયમ. ભાગાકારનો નિયમ શું છે મિત્રો? છેદમાં છેદનો વર્ગ એટલે sin સ્ક્વેર x, છેદમાં છેદનો વર્ગ એટલે sin સ્ક્વેર x, છેદ અચળ, અંશનું વિકલન d by dx e raise to x નું વિકલન, માઇનસ અંશ અચળ d by dx છેદનું વિકલન. sin x અચળ છે એટલે sin x જે મુજબ આવ્યું છે એ મુજબ બેઠો. e raise to x નું વિકલન આપણે હમણાં જ જોયું, શું થાય? e raise to x માઇનસ e રેસ ટુ x બેઠા, sin x નો વિકલન શું થાય? cos x, છેદમાં છેદનો વર્ગ sin સ્ક્વેર x. આ દાખલો પૂરો. શું કર્યું ખબર પડી ગઈ છે? એકદમ સિમ્પલ, e રેસ ટુ x નો વિકલન જે થાય છે તે લખ્યું છે, અને ભાગાકારના નિયમની જે જરૂરિયાત હતી તે લખી. આવડી જાય કે નહીં આવડે? આવડી જશે ને. ચાલો ત્યારબાદ બીજો દાખલો જોઈએ. જોઈએ, e રેસ ટુ sin ઇન્વર્સ x શું છે રકમ? e રેસ ટુ sin ઇન્વર્સ x તમે વિકલિત કઈ રીતે કરશો? તો આપણને અત્યારે ખબર છે e રેસ ટુ x નું શું થાય? e રેસ ટુ x. તો e રેસ ટુ x નું વિકલિત e રેસ ટુ x જે આપ્યું છે તે બેઠું ઇન્ટુ d by dx કોનું કરવાનું? sin ઇન્વર્સ x નું. સાકળનો નિયમ જે બની ગયા ને ક્રમમાં આગળ વધવાનો એ જ મુજબ સેમ e રેસ ટુ x નું e રેસ ટુ x વિકલન કર્યું, બાકી કયું રહ્યું? sin ઇન્વર્સ x નું. તો આન્સર શું આવશે? e રેસ ટુ sin ઇન્વર્સ x ઇન્ટુ sin ઇન્વર્સ x નું શું થશે? 1 upon વર્ગમૂળમાં શું છે? 1 upon વર્ગમૂળમાં કયું વિકલિત? x સ્ક્વેર માઇનસ 1. કયું છે? x સ્ક્વેર માઇનસ 1. આ કોનું વિકલિત થઈ ગયું? sin ઇન્વર્સ x. ખબર પડી ગઈ છે મિત્રો? આગળનો દાખલો જોઈએ. ચાલો, e રેસ ટુ sin ઇન્વર્સ x d by dx sin ઇન્વર્સ x નું. તો sin ઇન્વર્સ x નું શું વિકલન વિકલિત થાય છે? 1 માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળમાં 1 માઇનસ x સ્ક્વેર. 1 ના છેદમાં વર્ગમૂળમાં 1 માઇનસ x સ્ક્વેર. આગળની રકમ જોઈએ, e રેસ ટુ x ની ઘન. તો અત્યારે જોયું તે મુજબ e રેસ ટુ x નું શું થાય છે? e રેસ ટુ x જ. હવે કરવાનું કોનું બાકી રહ્યું? d by dx x ના ઘન નું. તો e રેસ ટુ x નું e રેસ ટુ x જે છે તે બેઠું x ના ઘન નું શું થશે? ઘાત આગળ આવે 3x
નો વર્ગ, 3x નો વર્ગ એકદમ સિમ્પલ છે, આરામથી આવડી જશે. આ મુજબ દાખલા આપણે ગણવાના છે. આ ઈ રેસ ટુ એક્સ વાળા જોઈએ. હજુ એક દાખલો આપણે જોઈ લઈએ, લોગ એક્સ વાળો, જેથી તમને થોડો વધારે આઈડિયા આવી જશે. રકમ લખીએ નંબર 4, લોગ એક્સ સ્ક્વેર. લોગ એક્સ સ્ક્વેર નું વિકલન કરવું છે, બરાબર? તો આપણે અત્યારે જોયું છે કે લોગ એક્સ નું શું થાય, 1/x. તો લોગ એક્સ નું મારે પહેલા વિકલન કરવું પડે, ડી બાય ડી એક્સ લોગ એક્સ સ્ક્વેર. તો લોગ એક્સ નું શું વિકલન, 1/x સ્ક્વેર. લોગ એક્સ નું 1/x, તો 1/x ની જગ્યાએ શું છે અહીંયા, એક્સ સ્ક્વેર ઇન્ટુ ડી બાય ડી એક્સ. કોનું કરવાનું બાકી રહ્યું, એક્સ સ્ક્વેર. તો 1/x સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર નું શું રહેશે, 2x. એક્સ સ્ક્વેર નું શું રહેશે, 2x. એક વખત એક્સ દૂર થઈ ગયો તો 2x. કેટલા આવ્યા, 2x. કઈ રીતે કર્યું છે ખબર પડી ગઈ છે. હજુ એક દાખલો લો કરો જોઈએ. લોગ સાઇન એક્સ. તો લોગ એક્સ નું શું છે, 1/x છે. તો લોગ સાઇન એક્સ નું શું થશે, 1/sin x ઇન્ટુ ડી બાય ડી એક્સ. કોનું કરવાનું છે, સાઇન એક્સ. તો 1/sin x ઇન્ટુ સાઇન એક્સ નું શું થશે, કોસ એક્સ. તો જવાબ શું આવશે, કોસ એક્સ ના છેદમાં સાઇન એક્સ. કોસ એક્સ ના છેદમાં સાઇન એક્સ, તો આપણે આવું પણ લખી શકીએ છીએ કે કોટ એક્સ. કોસ એક્સ ના છેદમાં સાઇન એક્સ, તો આપણે શું લખી શકીએ છીએ, કોટ એક્સ. કઈ રીતે કહ્યું છે ખબર પડી ગઈ છે, જોઈ લો એક વખત પછી આગળ ચાલી. ચાલ, કમ્પ્લીટ કરી લીધું છે. તો આજના લેક્ચરમાં આપણે શાની વાત કરી છે, લઘુગુણકીય વિધેયોના ગુણધર્મો. લઘુગુણકીય વિધેયના ગુણધર્મો માટે સૌપ્રથમ આપણે એના સૂત્ર જોયા, જે પાછલા ધોરણમાં તમે અભ્યાસ કરી જ ગયા છો. ત્યારબાદ આપણે એના એક્ઝામ્પલ જોયા છે. બે વિકલિત નવા યાદ રાખવાના છે, ઈ રેસ ટુ એક્સ નું વિકલન ઈ રેસ ટુ એક્સ, લોગ એક્સ નું વિકલન 1/x. ત્યારબાદ જૂના જે વિધેયો છે, સૂત્ર છે, કે જે પ્રમેય છે, તે નિયમ યાદ રાખવા જરૂરી છે. જેમ કે અહીંયા સાકરના નિયમનો ઉપયોગ થયો, ગયા દાખલામાં ભાગાકારના નિયમનો ઉપયોગ થતો હતો, ગુણાકારના નિયમનો ઉપયોગ થતો હતો. એટલે જૂના જે એક્ઝામ્પલ આપણે ગણ્યા છે એ કમ્પ્લીટ કરેલા હશે તો આમાં કોઈ તકલીફ ન પડશે, આરામથી આવડી જશે, બરાબર છે? તો હવે પછી બીજા દાખલા પ્રેક્ટિસ કરવા હું તમને PDF ફોર્મમાં મટીરિયલ મોકલી આપું છું, એ પ્રેક્ટિસ કરવાનું છે. અને એ દાખલા કમ્પ્લીટ થઈ જાય પછી મટીરિયલ મને જમા કરાવવાનું છે. હવે પછી ખાસ ધ્યાન રાખજો, જે વિદ્યાર્થીઓ વિડીયો જોયા બાદ અથવા વિડીયો જોતા નથી અને મટીરિયલ જમા કરાવતા નથી, એવા વિદ્યાર્થીઓને હવે પછી વિડીયો મળશે નહીં. એટલે કે વિડીયો પ્રાઇવેટ કરી દેવામાં આવશે, અને ગ્રુપમાં હશે તો એમને ડિલીટ કરી દેવામાં આવશે ગ્રુપમાંથી. એટલે જે વિદ્યાર્થીઓ મને વિડીયો મોકલે છે એમને જ મટીરિયલ મોકલે છે, એમને જ ગ્રુપમાં રહેવા દેવામાં આવશે અને નવું ગ્રુપ બનાવવામાં આવશે જે વિદ્યાર્થીઓ રેગ્યુલર છે એમના માટે. એટલે ખાસ ધ્યાન રાખજો, જે વિદ્યાર્થીઓ કમ્પ્લીટ કરે છે એ તો કરે જ છે, પણ જે નથી કરતા એને હવે કમ્પ્લીટ કરવાનું છે, નહીં તો એને વિડીયો મોકલવામાં આવશે નહીં અને એનો અભ્યાસ બગડશે, બરાબર? હજુ કંઈક કચાશ રહી જતી હોય તો પાછલા જે વિડીયો છે તે જોવા અને કમ્પ્લીટ સમજવા, જેથી તમને કોઈ તકલીફ ન પડે, બરાબર? હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં હજુ લઘુગુણકીય વિધેયમાં ડીપમાં અભ્યાસ કરવાનો છે, એ હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ.